वीडियो में जोयु प्रमाणे अत्यारे आपणे यूनिट वन एमां एक्टिविटी त्रण सुधी आपणे जोई गया। अत्यारे आपणे चालू छे एक्टिविटी फोर। एक्टिविटी फोर में आगळ तमने कोठो बनावेलो ए रीते नंबर नेम मंडे ट्यूजडे वेनसडे थर्सडे फ्राइडे एंड सैटरडे आ रीते मैं तमारे कोठो बनावानो छे। वन टू थ्री फोर फाइव सिक्स नेम राजेश प्रिया नेहा अल्प रोहन एंड झलक। आ रीते एक्टिविटी फोर में एब्सेंट प्रेजेंट ए रीते तमारे गोठवानुं छे। तो राजेशनुं छे प्रेजेंट, खाली थर्सडे में ए एब्सेंट छे। प्रिया छे एने त्रण दिवसनी एब्सेंट छे। मंडे प्रेजेंट एब्सेंट 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 ए प्रेजेंट। नेहा एब्सेंट प्रेजेंट 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 प्रेजेंट। अल्प छे एने वेनसडे में ज एब्सेंट छे। झलक झलक स्टार्टिंग मंडे ट्यूजडे एब्सेंट। બધામાં પ્રેઝન્ટ છે। તો આ રીતે આપણે કોઠો બનાવેલો હાજરીનું વિગત છે કે જે દિવસે આપણે ગેરહાજર છે એટલે કે એબસન્ટ અને હાજર હોય એટલે કે પ્રેઝન્ટ। તો અત્યારે હાજરી નંબર 6 સુધીમાં છે રાજેશ પ્રિયા નેહા અલ્પ રોહન એન્ડ ઝલક। તો રાજેશ છે એ બધા દિવસે પ્રેઝન્ટ છે, ખાલી થર્સડે એટલે કે ગુરુવારે જ એબસન્ટ બતાવે છે। પ્રિયા છે તો એને પ્રેઝન્ટ મંડે એબસન્ટ 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 ત્રણ દિવસ એબસન્ટ છે, ટ્યુઝડે વેનસડે એન્ડ થર્સડે, અને બીજા બે દિવસમાં એ પ્રેઝન્ટ છે। એના પછી છે નેહા, એ પહેલાં દિવસે મંડે દિવસે એબસન્ટ છે, બીજા બધા દિવસે એ પ્રેઝન્ટમાં છે। અલ્પ અલ્પ એ છે ખાલી વેનસડે એટલે કે બુધવારે ગેરહાજર છે, પછીની એની હાજરી ફૂલ છે। ઝલક છે એબસન્ટ છે બે દિવસ, અને બીજા બધા દિવસે એ પ્રેઝન્ટમાં છે। તો અત્યારે આપણે એને આને ક્વેશ્ચન આન્સર કરવાના છે। અત્યારે સાદા વાક્યો પણ આના પરથી ઘણા બનાવી શકાય છે, તો આ રીતે આપણે વાક્ય બનાવવાના છે કે પહેલું છે આપણે રાજેશનું લઈએ કે રાજેશ વોઝ એબસન્ટ ઓન થર્સડે। આ રીતે સાદું વાક્ય બનાવવાનું છે, રાજેશ વોઝ એબસન્ટ ઓન થર્સડે। રાજેશ વોઝ એબસન્ટ ઓન થર્સડે। આ રીતે આમાંથી તમારે એક એક વાક્ય લઈને માંથી ચાર કે પાંચ વાક્યો આપણે બનાવવાના છે। તો રાજેશ વોઝ એબસન્ટ ઓન થર્સડે, તો બુધવારે ગુરુવારે રાજેશ એબસન્ટ છે। આવી રીતે બીજું વાક્ય પણ આપણે લઈ શકાય, પ્રેઝન્ટનું વાક્ય લઈએ તો નેહા પ્રેઝન્ટ છે ટ્યુઝડે, અને અલ્પ પણ ટ્યુઝડેના દિવસે પ્રેઝન્ટ છે। તો બંનેને સાથે લઈએ તો નેહા એન્ડ અલ્પ, નેહા એન્ડ અલ્પ, હવે બંને જણ છે તો આપણે વોસ નહીં વેર લગાવવાનું છે, વેર પ્રેઝન્ટ ઓન કયા દિવસે પ્રેઝન્ટ છે નેહા એન્ડ અલ્પ, ટ્યુઝડે। તો આ રીતે એનું બીજું વાક્ય છે નેહા એન્ડ અલ્પ ટ્યુઝડેના દિવસે એ લોકો પ્રેઝન્ટ છે। તો વોઝ એબસન્ટ વેર પ્રેઝન્ટ ત્રીજું વાક્ય છે એનું। અત્યારે આપણે એકનું લઈએ ઝલક, ઝલક પણ બે દિવસ એબસન્ટ છે, કયા દિવસે મંડે એન્ડ ટ્યુઝડે।
तो हवे बीजा कोई पण आपणे 4 થી 6 નંબર માં કોઈ પણ બે સાથે એબસન્ટ હોય કે પ્રેઝન્ટ હોય તો એના સાદા વાક્યો આ રીતે જ બનાવવાના છે. તો આપણે બીજું વાક્ય બનાવીએ. રાજેશ એન્ડ પ્રિયા, રાજેશ એન્ડ પ્રિયા વેર પ્રેઝન્ટ ઓન સેટરડે. તમારે ખાલી છોકરાઓના નામ, કયા રીતે હાજરીમાં એના નામ છે અને કયા દિવસે બંને લોકો ગેરહાજર છે કે એબસન્ટ છે, પ્રેઝન્ટ છે અને કયા વારે એ લોકો એબસન્ટ છે, તો બસ ખાલી આપણે એ રીતે જ બનાવવાનું છે કે રાજેશ એન્ડ પ્રિયા વેર પ્રેઝન્ટ, પ્રેઝન્ટ એટલે હાજર, ઓન સેટરડે, તો આ બંને દિવસે એ લોકો હાજર છે, શનિવારે હાજર છે. તો આ રીતે આપણે ઘણા બધા વાક્યો આના પરથી બનાવી, જેવી રીતે બનાવવા હોય તે એના પરથી 10 વાક્યો બનાવવા તો આપણે બનાવી શકીએ છીએ. તો આ હતું તમારું એક્ટિવિટી 4. એના પછી છે એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 છે કે ત્રણ કોઠા આપેલા છે ચોપડીમાં પાના નંબર 6 પર, કે આ ત્રણ કોઠાઓ આપેલા છે એમાં આગળના પહેલા કોઠા પર નામ આપેલા છે, એના પછી તે કઈ જગ્યા પર છે એ બતાવેલું છે અને કયા દિવસે એ જગ્યા પર જવાના છે, કે અહીંયા સમય બતાવ્યો છે લાસ્ટ કોઠામાં અને વચ્ચેનો જે ભાગ છે એમાં કઈ જગ્યાએ વેરથી અને આગળ છે નામ છે. તો એમાં હું જોઉં છું કે પહેલો છે હેત, એની બાજુમાં છે એટ ધ પોસ્ટ ઓફિસ અને લાસ્ટમાં છે લાસ્ટ સન્ડે. આ રીતે કોઠા પરથી તમારે વાક્ય બનાવવાના છે. તો એના પરથી આપણે વાક્ય જોઈ ગયા છે, તો અહીંયા આપણે વાક્ય બનાવેલા છે. તો અહીંયા દેખો તો હેત છે, હેત વોસ, હેત જોડે ખાલી આપણે ક્રિયાપદ જ લગાવવાનું છે વોસ. તો એ કઈ જગ્યાએ છે? એટ ધ સર્કસ, સર્કસ છે, એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ, છેલ્લી રાત્રે એ સર્કસમાં હેત ગયો હતો. તો આ રીતે ખાલી વાક્યો ત્રણ કોઠામાં એક એક વાક્ય આપણે લઈને જોઈન કરવાનું છે. ખાલી નામની જોડે આપણે વોસ ક્રિયાપદ લખી એના વચ્ચે કયા સ્તર પર છે અને કયા સમયે છે એ જ રીતે આપણે વાક્ય બનાવવાના છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે ડૉક્ટર શાહ, તમે કોઠા પરથી જોઈ શકો છો કે ડૉક્ટર શાહ ત્રીજા નંબર પર. તો આપણે તેનું મીટિંગમાં ગોઠવીશું કે ઇન અ મીટિંગ મિસ્ટર શાહ વોઝ, એની સાથે ખાલી આપણે એક વધારાનું વાક્ય ઉમેરવાનું છે વોઝ, શબ્દ ખાલી વોઝ જ આપણે ઉમેરવાનું, બીજું કશું આમાં ઉમેરવાનું નથી. ડૉક્ટર શાહ વોઝ ઇન અ મીટિંગ, મીટિંગ ઓન મંડે. તો આ રીતે તમારે જોઈન્ટ જ કરવાના છે વાક્યો, ખાલી વધારાનો શબ્દ છે વોસ કે વેર, બીજો બધો આપણે સેમ કોઠા પરથી પહેલા કોઠા, પહેલો જે અહીંયા કોઠો છે નામ છે એ નામ લઈ લેવાનું, એના પછી ડબલ નામ હોય, બે નામ હોય તો વેર, એક જ નામ હોય તો વોઝ, અને એના પછી વચ્ચેનું એક વાક્ય લખી દેવાનું ઇન અ મીટિંગ છે. લાસ્ટમાંથી ઉપર જુઓ તો ઇન અ મીટિંગ, એના પછી છે લાસ્ટ વીક, તો આપણે એના પછી લાસ્ટ વીક. આ જ રીતે આપણે વાક્ય બનાવવાના છે. તો અત્યારે આપણે જાતે કોઠા પર કોઠામાં વાક્ય બનાવવાના છે. ચોપડીમાં આપેલો છે કે આપણે જાતે કોઠો બનાવવાનો છે, એમાં નામ લખવાનું છે દીપા, મનોજ, ડોક્ટર શેઠ, રામ એન્ડ શ્યામ, મિસિસ ભટ્ટ. તો આપણે પણ આ રીતે કોઠો બનાવવાનો, ઇન ધ બસ,
इन द किचन, एट द सर्कस, इन दिल्ली, एट द गेट। तीजा में आप लखवानू छे यस्टरडे, लास्ट नाइट, लास्ट ईयर, लास्ट सैटरडे, इन द मॉर्निंग। तो पहले एक्जाम्पल में कोठो आपेलो छे, अत्यारे आपणे जाते कोठो बनावानो छे के एमांथी आपणे फाइव नाम छे, दीपा, मनोज, डॉक्टर सेठ, राम एंड श्याम, मिसिस भट्ट, इन द बस, इन द किचन, एट द सर्कस, इन दिल्ली, एट द गेट, यस्टरडे, लास्ट नाइट, लास्ट ईयर, लास्ट सैटरडे, इन द मॉर्निंग। आना परथी खाली आपणे सादा वाक्यो बनावाना छे, पांच वाक्यो बनशे। पहेलू छे दीपा, तो आपणे पहेला तो दीपा लखवानुं, दीपा एक छे तो दीपा वॉज, કેમ કે અહીંયા અત્યારે આપણે બધા ભૂતકાળના ભૂતકાળના છે સમય બતાવ્યો છે, પાસ્ટનો સમય છે કે યસ્ટરડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ યર, લાસ્ટ સેટરડે, ઇન ધ મોર્નિંગ, આ બધા પાસ્ટનો સમય બતાવ્યો છે, તો આપણે દીપા જોડે વોઝ વાક્ય ઉમેરવાનું છે। દીપા વોઝ ઇન ધ કિચન, કોઈ પણ વાક્ય તમે આમાંથી લઈ શકો છો કે ઇન ધ કિચન, ઇન ધ કિચન, लास्ट सैटरडे। गया शनिवारे दीपा किचन में हती। बीजू वाक्य आपणे बनावीए, मनोज, मनोज वॉस, मनोज वॉस एट द गेट, एट द गेट यस्टरडे। मनोज वॉज एट द गेट यस्टरडे, मनोज गई काले गेट पर हतो। त्रीजू वाक्य बनाओ, डॉक्टर सेठ वॉज इन दिल्ली, इन दिल्ली, क्यारे, लास्ट ईयर। डॉक्टर सेठ वॉज इन दिल्ली लास्ट ईयर, डॉक्टर सेठ छे गया वर्षे दिल्ली में हता। चौथो वाक्य रीते बनसे, राम एंड श्याम, बने नाम आवे छे ने एमां, राम एंड श्याम, બે નામ છે તો વોઝ નહીં આવે, એની જગ્યાએ શું આવશે, વેર। રામ એન્ડ શ્યામ વોઝ વેર એટ ધ સર્કસ, લઈ લો તેમાં એટ ધ સર્કસ। સર્કસ ક્યારે, લાસ્ટ નાઇટ, લાસ્ટ નાઇટ, તો રામ એન્ડ શ્યામ વેર एट द सर्कस लास्ट नाइट, राम अने श्याम गई रात्रे सर्कस में हता। पांचमो वाक्य एज रीते, मिसिस भट्ट, मिसिस भट्ट वॉज, एक ज वाक्य बाकी रही गयू छे, मिसिस भट्ट इन द बस, इन द बस यस्टरडे। तमे आमामांथी कोई पण तमे लास्ट नो लास्ट शब्द कोई पण रीते तमे यूज करी सको छो, कोई पण वाक्य में तमे यूज करी सको, एम नहीं कि आ बाकी रही गयू, जॉइंट ए रीते व्यवस्थित थतो ए रीते वाक्य में जॉइंट करवानू छे। मिसिस भट्ट वॉज इन द बस यस्टरडे, मिसिस श्रीमती भट्ट
ગઈ કાલે બસમાં હતા. તો આ રીતે આપણે પાંચ વાક્યો બનાવ્યા એક્ટિવિટી પાંચમાં, કે ખાલી આપણે એક વચન અને બહુવચનનું રૂપ જોઈને આપણે વોઝ કે વેર બતાવવાનું છે. તો એક્ટિવિટી પાંચ કમ્પ્લીટ. એના પછી છે એક્ટિવિટી છ. એક્ટિવિટી સિક્સમાં આપણે જોવાનું છે કે એમના પાના નંબર એઇટ પર બુક્સમાં કે કોઠો બનાવેલો છે કે ફ્રેન્ડ્સ નેમ. પહેલા કોઠામાં ફ્રેન્ડ્સ નેમ એટલે કે તમારા ફ્રેન્ડનું નામ લખવાનું છે. એના પછી સમય આપ્યો છે કે એટ સેવન ઇન ધ મોર્નિંગ, 7 વાગે સવારનો સમય છે. એટ 9 AM એટલે સવારનો 9 વાગ્યાનો ટાઈમ બતાવે છે. એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન, બપોરનો 3:30નો ટાઈમ બતાવે છે. એટ 5 PM સાંજે 5 વાગ્યાનો. એટ 7 ધ ઇવનિંગ, તો સાંજે 7 વાગ્યાનો ટાઈમ બતાવે છે. કે આ રીતે ટાઈમે તમે કઈ જગ્યાએ હશો એ આપણે બતાવવાનું છે. એક્ટિવિટી 6માં ફ્રેન્ડ્સ નેમ. એના પછી 7 ઇન ધ મોર્નિંગ. એટ 9 AM સવારનો ટાઈમ. એના પછી એટ 7 AM એટ 5 PM એટ 7 ઇન ધ ઇવનિંગ. આ રીતે કોઠો આપેલો છે. તેમાં ફ્રેન્ડ્સના નામ પહેલાં લખવાના છે. પલ્લવ, પલ્લવ છે 7 વાગે મોર્નિંગમાં ક્યાં હતી? ઇન ધ ડેરી. ઇન ધ ડેરી. 9 વાગે ક્યાં છે? ઇન ધ ક્લાસ. 3:00 AM ઓન ધ પ્લે ગ્રાઉન્ડ. ફાઈવ PM એટ હોમ. 7 ઇન ધ ઇવનિંગ ઇન ધ ગાર્ડન. 8 એટ સ્કૂલ. ઇન ધ લાઇબ્રેરી. 8 PO. 7 બસ. 7 ઇન ધ ઇવનિંગમાં. એટ હિસ ફ્રેન્ડ્સ હાઉસ. એટ હિઝ ફ્રેન્ડ્સ હાઉસ. એના પછી છે વેદાંગી. ઇન ધ ક્લાસ. ઇન ધ ઓફિસ. એટ મેગાસ હાઉસ. ઇન ધ ટ્રેન. ઓન ધ એરપોર્ટ. એના પછી છે પ્રાચી. ઇન ધ ગાર્ડન. ઇન હર રૂમ. એટ સ્કૂલ. ઓન ધ પ્લે ગ્રાઉન્ડ. ઓન ધ એરપોર્ટ.
एना पछी छे नीरव लास्ट में इन द बाथरूम। इन एट द टेम्पल। एट मिथ हाउस। इन द बस। इन द गार्डन। આ રીતે કોઠામાં આપણે વાક્ય બના કોઠા પરથી વાક્ય બનાવવાના છે કે 7 વાગે પલ્લવ કઈ જગ્યાએ છે, 9 વાગે પથિક કઈ જગ્યા પર છે, 3:30, 3:30 વાગે પ્રાચી કઈ જગ્યાએ છે। તો આપણે આ સમય બતાવવાનો છે, ક્વેશ્ચન આન્સર એના પરથી કરવાના છે। તો એનો પહેલો ક્વેશ્ચન છે, વેર વેર યુ એટ 7 in the morning યસ્ટરડે। ગઈકાલે 7 વાગે સવારે ક્યાં હતા માધવ, પલ્લવ ક્યાં હતો સવારે 7 વાગે? ઇન ધ ડેરી। તો આના પરથી ખાલી આપણે સાદા વાક્યો બનાવવાના છે કે પલ્લવ વોઝ એટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન। ખાલી આપણે પલ્લવનું નામ બતાવવાનું છે, એની પછી વોઝ કે વેર આવે એ બતાવવાનું છે ક્રિયાપદ, અને એ કઈ જગ્યાએ છે અને કેટલા વાગે છે એના પરથી જ આપણે સાદું વાક્ય બનાવવાનું છે। તો પહેલું વાક્ય એક્ઝામ્પલ તરીકે, પલ્લવ વોઝ એટ હોમ, પલ્લવ વોઝ એટ હોમ એટ 5 PM। પલ્લવ વોઝ એટ હોમ એટ 5 PM। તો આ રીતે આપણે સાદા વાક્યો બનાવવાના છે, કે તમે બીજું વાક્ય પણ લઈ શકો એના પરથી, કે પથિક વોઝ ક્રિયાપદનું નામ આપીને વોઝ પથિક, તમારે કોઈ પણ જગ્યા તમે લઈ લો કે કઈ જગ્યા પર છે, તો આપણે એનો સવારનો ટાઈમ લઈ લઈએ કે પથિક વોઝ એટ સ્કૂલ, એટ સ્કૂલ, પથિક વોઝ એટ સ્કૂલ એટ 7 in the morning, એટ 7 in the morning। તો આ રીતે આપણે કોઠા પરથી વાક્ય બનાવવાના છે। બીજું પથિકનું થઈ ગયું કે પથિક વોઝ એટ સ્કૂલ એટ ઇન ધ મોર્નિંગ। ત્રીજું વાક્ય બનાવવું હોય તો આ રીતે બને કે વેદાંગી વોઝ ઇન ધ ઓફિસ એટ 9 AM। ચોથું વાક્ય એ રીતે બનાવવું તો પ્રાચી વોઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટ 5 PM। લાસ્ટ છે નીરવ, નીરવ વોઝ એટ મિથ હાઉસ એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન। તમે જે જગ્યા બતાવો છો, કેટલા વાગ્યાનું બતાવો છો એ જ તમારે વાક્યમાં લખવાનું છે। તો આ રીતે તમારે બીજા 3 વાક્ય જાતે કરવાના છે। તો એના પછી એક્ટિવિટી 7 છે, આગળના વિડીયોમાં તેની ચર્ચા કરીશું।